મિત્રો નમસ્કાર આજનો દિન મહિમા તારીખ સોળ મે અંબુભાઈ પુરાણી દેશ પરદેશમાં પરિવ્રાજક બની શ્રી અરવિંદ અને શ્રી માતાજીનો સંદેશો ફેલાવનાર અંબાલાલ બાલકૃષ્ણ પુરાણીનો જન્મ તારીખ સોળ પાંચ અઢારસો ને ના રોજ સુરતમાં થયો હતો મેટ્રિક થઈ મુંબઈની સેન્ટ જેવિયર્સ કોલેજમાં ગ્રેજ્યુએટ થયા બંગાળના ભાગલાની લડત સમયે તેઓ બારિન્દ્રકુમાર ઘોષના પરિચયમાં આવ્યા પોંડિચેરીમાં શ્રી અરવિંદ પાસે તેઓ ભારત દેશની ગુલામીમાંથી મુક્તિ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી માર્ગદર્શન માટે જતા ત્યારે શ્રી અરવિંદે કહેલું કે હું તને ખાતરી આપું છું કે હિંદ સ્વતંત્ર થવાનું જ છે કાલે સૂર્ય ઉગવાની જેટલી ખાતરી છે તેટલી એક ઘટના પણ નક્કી જ છે આ સાંભળી આંબુભાઈનું જીવન સાવ બદલાઈ ગયું શ્રી અરવિંદના ઘણા પુસ્તકોના અનુવાદ કરી પ્રગટ કર્યા શ્રી અરવિંદ અને શ્રી માતાજી સાથે તાદાત્મ્ય સાધીને સતત ત્રેવીસ વર્ષ સુધી એક ધારી સેવા તેમણે કરી છે તેઓ યોગના સાધક બન્યા અને સાથે સાથે ગુજરાતમાં વ્યાયામ પ્રચારકનું રાષ્ટ્રીય શિક્ષણના પ્રસારનું કાર્ય પણ કર્યું ઉપરાંત આશ્રમમાં તેઓ સદવર્તન સત્સંગ સદવાચન અને બ્રહ્મચર્ય પર ખૂબ ભાર મૂકતા તેમની પાસેથી સંસ્મરણોથી ભરપૂર પ્રવાસ વર્ણનો પત્ર સાહિત્ય ચરિત્ર વાર્તા તેમજ સાહિત્ય અને અધ્યાત્મને લગતા નિબંધ સંગ્રહો પ્રાપ્ત થયા છે ઈસવીસન ઓગણીસો ને પાસાઠમાં અંબુભાઈ પુરાણીનો પાર્થિવ દેહ આ દુનિયા છોડીને ચાલ્યો ગયો અંબુભાઈનું જીવન એટલે જ્ઞાન કર્મ અને યોગથી પરિપૂર્ણ દિવ્ય જીવન